નમસ્કાર મારા વાલો ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આજે આ વિડીયોમાં આપણે ત્રણ સ્ટોક વિશે વાત કરશું કે જેમાં આપણે 1 લાખ કે 1 લાખની આજુબાજુ વાળી કોઈ પણ કેપિટલ આપણે નાખી દીધી તો આગલા 5 થી 10 વર્ષમાં આપણા પૈસા 50 થી 100 ગણા વધી શકે એવા પૂરેપૂરા ચાન્સીસ છે આ ત્રણેય સ્ટોકમાં. આ વિડીયોમાં બહુ હું કોમ્પ્લેક્સ લેંગ્વેજ યુઝ નહીં કરું, એકદમ સરળ ભાષા યુઝ કરીશ, સરળ રીતે તમને સમજાવવાની ટ્રાય કરીશ, એટલે આ વિડીયો કોઈના ભી મગજમાં ઉતરી જાય અને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરશું. શરૂઆત કરીએ નંબર 1 સ્ટોકથી, જેનું નામ છે ડીમાર્ટ. ડીમાર્ટમાં આપણે બધા શોપિંગ કરવા જઈએ છીએ. રિટેલ ગ્રોસરી માર્કેટની જે ચેઇન છે એનું આ કિંગ છે. આ સ્ટોકે ઓલરેડી બહુ સારું રિટર્ન આપણને આપી દીધું છે, આમ છતાંય હજી આનો સાચો સમય આવ્યો નથી. જો આમાં આપણે ઇન્વેસ્ટ કરી દીધું અને જો આમાં આપણે ઇન્વેસ્ટ 5 થી 10 વર્ષ માટે કર્યું તો આ સ્ટોક બહુ મોટી વેલ્થ ક્રિએટ કરશે એવું હું સુકામ માનું છું. એની બહુ રીઝન આપું. યુએસમાં એક કંપની છે જેનું નામ છે એમેઝોન, જે હવે ઇન્ડિયામાં બી આવી ગઈ છે. એમણે ઈ કોમર્સ સ્ટાર્ટ કરેલું હતું. જ્યારે એણે એની જર્ની સ્ટાર્ટ કરીને તો ઘણા બધા શેર હોલ્ડર્સ માનતા નહીં, ઘણા બધા કસ્ટમર માનતા નહીં, બહુ લોસ મેકિંગ કંપની હતી ઘણા વર્ષથી. પણ એનું બિઝનેસ મોડલ બહુ સરસ હતું, એના ફાઉન્ડરનું વિઝન બહુ સરસ હતું, એટલે ધીરે ધીરે એને પ્રોફિટમાં કન્વર્ટ કરી અને એક ટાઈમે $1 ટ્રિલિયન કંપની થઈ ગઈ. ડીમાર્ટ ઓલરેડી પ્રોફિટેબલ છે, એનું બિઝનેસ મોડલ એકદમ સ્ટ્રોંગ છે, એમનો ફાઉન્ડર છે, એનું વિઝન એકદમ ક્લિયર છે, ડેટ કંઈ નથી, ઓલમોસ્ટ નો ડેટ કંપની છે. અને ઇન્ડિયામાં હજી રિટેલ સેક્ટરમાં હજી બી બૂમ આવવાની બાકી છે. ભલે આ સ્ટોકે બહુ સારું રિટર્ન આપ્યું, પણ આગલા 5-10 વર્ષમાં હજી આનાથી બહુ સારું રિટર્ન આપશે. 50-60 ગણું કે 100 ગણું રિટર્ન આજના લેવલથી આપી શકે. હું ક્યારેય બહુ ફાઇનાન્શિયલ ફિગર્સ, એન્યુઅલ રિપોર્ટ્સ ઉપર ધ્યાન નથી આપતો, કારણ કે મારે જેને કોને સમજાવવું છે, હું ઈચ્છું છું કે આપણે બિઝનેસ માઇન્ડથી વાત કરીએ. આપણે આગલા 10 વર્ષમાં કેટલો કેશ ફ્લો થશે અને કેટલો પ્રોફિટ થશે એવું બધું આપણે સ્પેક્યુલેશન નથી કરવું. બિઝનેસ માઇન્ડ હોય તો આપણે ડિસિઝન લઈ શકીએ, બસ એટલું આપણે માનવાનું. બીજું, આનું એક કોમ્પ્યુટર સાબિત થઈ શકે છે રિલાયન્સ રિટેલ. રિલાયન્સે ચૂપકે ચૂપકે આખી દુનિયામાંથી ઘણી બધી રિટેલ કંપનીઓ પરચેસ કરવાની શરૂઆત કરી દીધી છે. એણે જીઓ માર્ટ બી એસ્ટાબ્લિશ કરી લીધું છે. આમ છતાંય ડીમાર્ટને ફ્યુચરમાં વાંધો આવે એવો નથી, કારણ કે આ વોલમાર્ટ, જેમ કે યુએસમાં વોલમાર્ટ અને એમેઝોનની હંમેશા કોમ્પિટિશન રહી હતી, એવી રીતના હોઈ શકે કે ડીમાર્ટ અને રિલાયન્સ કે અથવા તો જીઓ માર્ટની કોમ્પિટિશન રહે. પણ જે રીતે આણે ગ્રોસરી સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટ આપી આપીને જે બિઝનેસ મોડલ બનાવ્યું છે એ એટલું સરસ બિઝનેસ મોડલ છે કે આને કોમ્પિટિશન બી હરાવી નહીં શકે. એટલે મારું એવું માનવું છે કે આજની તારીખે આમાં જો સરસ આપણે પૈસા નાખી દીધા તો આપણને કોઈને પસ્તાવો નહીં થાય અને બહુ મોટી વેલ્થ ક્રિએટ કરશે. પણ જો આપણે આ સ્ટોકને મિસ આઉટ કર્યું તો આગલા 5-10 વર્ષ પછી આપણે બધા પસ્તાવો કરશું કે આપણે કેમ પૈસા ન નાખીએ. તો આ વાત થઈ ડીમાર્ટની. હવે બીજા સ્ટોકની વાત કરીએ જેનું નામ છે હેપીએસ્ટ માઇન્ડ. હેપીએસ્ટ માઇન્ડ છે એક આઈટી સર્વિસીસ રિલેટેડ સેગમેન્ટનો સ્ટોક છે. આના ફાઉન્ડર છે અશોક સુતા, કે જે માઇન્ડ્રી નામની કંપનીમાંથી આવે છે અને આ પહેલાં એમણે ઘણી બધી કંપનીમાં કામ કરી લીધું. હેપીએસ્ટ માઇન્ડ નવી કંપની છે, એનો બી ચાર્ટ જોઈ લેજો. આમ નવી કંપની છે, આમ છતાંય અત્યાર સુધી મેં બહુ સારું રિટર્ન આપી દીધું છે. પણ આ કંપનીનો ટાઈમ હવે આવવાનો છે. શું કરવા ખબર છે? આ કંપની એવી લાગે છે જેમ કે ઇન્ફોસિસ અને ટીસીએસ જ્યારે યંગ કંપની હતી ને, કે હજી એના દિવસો આવવાના બાકી હતા, એક મોટી જાયન્ટ કંપની હજી થઈ નહોતી, આ એવા ફેઝમાં અત્યારે છે. અને આના જે ફાઉન્ડર છે, આનું જે મેનેજમેન્ટ જે રીતે થાય છે, આ લોકોનું જે બિઝનેસ મોડલ છે અને આ લોકોનું જે વિઝન છે, એટલું બધું બહુ સરસ એટલું ડિફાઇન કરેલું છે કે આગલા 5-10 વર્ષમાં આને આગળ આવતા કોઈ રોકી નહીં શકે. અને આમાં આપણે આવી યંગ કંપનીમાં સારા બિઝનેસ મોડલમાં આપણે પૈસા નાખી દીધા તો આપણી બહુ મોટી વેલ્થ બની જશે. અને આ અશોક સુતા વિશે બી તમે થોડુંક રિસર્ચ કરજો કે આ કેવા માણસ છે, શું વિઝન છે અને એમણે આ કંપની શું કરવા એસ્ટાબ્લિશ કરેલી છે. હું તમને ગેરંટીડથી કહું છું કે તમે તમારા રિસર્ચમાં બી તમે ચોંકી જશો કે અત્યાર સુધી આ કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કેમ નથી કર્યું. તો આ નંબર 2 કંપની થઈ. નંબર 3 કંપની છે CDSL. હવે આ કંપની શું કરે, આ બધી સેન્ટ્રલ ડિપોઝિટરી છે. આપણે જ્યારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરીએ તો ડીમેટ એકાઉન્ટનું બધું હોલ્ડિંગ વગેરે ક્યાંથી પ્રોસેસ થાય, આ બધી ડિપોઝિટરીમાંથી. પહેલા ઇન્ડિયા પાસે ડિપોઝિટરી નહોતી, બધું બ્રોકર્સ બધા હેન્ડલ કરતા, એટલે આપણા કન્ટ્રીમાં બહુ ફોરેન ઇન્વેસ્ટર્સ બી આવતા નહીં. પછી અમુક એક પાસ કરીને આપણે આવી 1-2 કંપનીઓ ઊભી કરી, કારણ કે બ્રોકર ઉપર તો આપણે એટલો ભરોસો રખાય નહીં.
એટલે આ બધું ડીમેટ અકાઉન્ટનું મેનેજમેન્ટ, ઘણી વાર જે બધું એન્યુઅલ વસ્તુ થાય છે, અમુક સેટલમેન્ટ્સ થતા હોય, અમુક જે કોર્પોરેટ એક્શન છે કે રાઈટ ઇશ્યુઝ આવ્યા, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, આ બધું મેનેજ શું કરે? આ બધી ડિપોઝિટરીઝ બધું મેનેજ કરે. અને આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ કરીએ, જ્યારે અમુક અમુક આપણે ફીઝ આપી છે, એમાંથી ઘણી બધી ફીઝ આ લોકોને જાતી હોય છે. એટલે આ ભાઈ કંપની નો ડેટ કંપની છે. આનું બી બિઝનેસ મોડલ બહુ સરસ છે. અને બીજી એક વસ્તુ કે કોરોના ટાઈમે જે ઘણું બધું લોકડાઉન થયું, એ લોકડાઉનના પીરિયડમાં જ આ કંપનીએ એટલું સરસ ઓલરેડી રિટર્ન આપ્યું, કારણ કે આ કંપનીનો ચાર્ટ ત્યારે જ વધ્યો, કારણ કે એટલા લોકો ઘરે બેઠા હતા, નવા નવા એટલા બધા હજારો લાખો ડીમેટ એકાઉન્ટ ઓપન થયા, નવા નવા રોકાણ કરવા આવ્યા. ઇન્ડિયામાં હજી બી લોકો ઇક્વિટીમાં ખાલી 5-7% જ લોકો ઇન્વેસ્ટ કરે છે. ઇન્ડિયાનો હજી ટાઈમ આવવાનો બાકી છે. ડેવલપ કન્ટ્રી છે એમાં 30-40%, 45% જેટલા લોકો ઇક્વિટીમાં પૈસા રોકે છે. તમે વિચારો, જેમ જેમ આગળના વર્ષો જશે, એમ 7%, 10%, 15%, 20%, 25%, 30% જેટલા રોકાણકારો ઇક્વિટીમાં આવશે, રિટેલ રોકાણકારો, તો કેવી કંપનીને ફાયદો મળશે? ડાયરેક્ટલી CDSL જેવી કંપનીને. આવી કંપનીઓ નો ડેટ કંપની છે. આ લોકોને કોઈ મોટા મશીનરી કે ઓપરેશન એક્સપેન્સીસ હોતા નથી. ટેકનોલોજીકલ ઇન્વેસ્ટમેન્ટ હોય અને એમ્પ્લોયીનું સેલેરી જ બહુ મોટું બર્ડન હોય છે, બીજું કાંઈ હોતું નથી. બાકી એના બિઝનેસ મોડલમાં ફીઝ આવતી રહે. એટલા માટે જે પ્રોગ્રેસ ઇન્ડિયા નેક્સ્ટ કે 5-10 વર્ષમાં કરશે, એનો લાભ આવી કંપનીને ડાયરેક્ટલી મળવાનો છે. એટલે જો આમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું રહી ગયા, તો આપણે 10 વર્ષ પછી આપણે બધા પસ્તાશું. ડીમાર્ટ, એનો હજી ટાઈમ આવવાનો બાકી છે. હેપીએસ્ટ માઇન્ડ, યંગ કંપની છે, મોટી કંપની થઈને જ રહેશે. અને આ CDSL, આ ત્રણ કંપનીની કોમન જોવા કે શું કરવા, મેં આ જ ત્રણ કંપનીને સિલેક્ટ કરી. હજી અમુક કંપનીઓ છે કે જે હું બીજા વિડીયોમાં ક્રિએટ કરીશ, પણ આ ત્રણેય કંપની ઓલમોસ્ટ નો ડેટ કંપની છે. સોલિડ બિઝનેસ મોડલ છે, બહુ સરસ. દુનિયાના જે સૌથી સારા બિઝનેસ માઇન્ડ છે એ એને ચલાવે છે બહુ સારા વિઝનથી. આવી કંપનીમાં આપણે પૈસા રોકીએ તો આપણી વેલ્થ બને 25 ટાઈમ્સ બની જાય, 50 ટાઈમ્સ બની જાય, અને 100 ટાઈમ્સ બની જાય. પણ શરત એટલી કે આપણે આમાં અમુક પૈસા નાખી દઈએ તો આપણે એમાં લોંગ ટર્મ રહેવું પડે. આજકાલનું જે થઈ ગયું છે કે 1 મહિના, 2 મહિના, 6 મહિના, વર્ષમાં નીકળી જાઓ, કે 300નો સ્ટોક હતો 600માં છે સર હું હવે નીકળી જાઉં, એમાં થાય છે શું ખબર છે? કે આપણે ઇન્વેસ્ટમેન્ટને સરખી રીતે સમજી નથી શક્યા. ઇન્વેસ્ટમેન્ટ એટલે કોઈના ધંધામાં રોકાણ કરવું, એ ધંધામાં આપણે પાર્ટનર બનીએ કહેવાય, એ ધંધો હવે આપણો કહેવાય. તો આપણો પોતાનો ધંધો હોય તો આપણા પૈસા ડબલ થાય, આપણે નીકળી જાય છે. અને એટલા માટે જ હું ક્યારેય ટાર્ગેટ્સ નથી આપતો, કારણ કે બિઝનેસના શું ટાર્ગેટ હોય, ડીમાર્ટનો શું ટાર્ગેટ હોય, હેપીએસ્ટ માઇન્ડનો શું ટાર્ગેટ હોય. તમે એનું બિઝનેસ મોડલ સ્ટડી કર્યું, તમે એમાં એન્ટર થઈ ગયા, તમને એના બિઝનેસ મોડલ અને એના ઉપર વિશ્વાસ છે, તો જ્યાં સુધી બહુ મોટો કંઈક નેગેટિવ ન્યૂઝ ન આવે ત્યાં સુધી આપણે લોંગ ટર્મ આમાં ટકી રહેવું પડે તો વેલ્થ બને. હંમેશા બહુ વધારે ડિસિઝન બાય સેલ કરવાથી વેલ્થ નથી બનતી, એમાં તો બહુ બધા ટેક્સ કરો. આપણે સારો બિઝનેસ પકડો, લોંગ ટર્મ સુધી એમાં ટકી રહ્યો તો મોટી વેલ્થ બને. આ એક સ્ટોક માર્કેટનો એક સાર છે, બરોબર છે? વિડીયો અહીંયા એન્ડ કરું છું. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને વોટ્સઅપ અને ઈમેલ કરી દેજો. આવા સારા સારા વિડીયોમાં આપણે પછી મળતા રહેશું. દોસ્તો, જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો. બીજું કે જો તમારે એક સિરિયસ ટ્રેડર અથવા તો ઇન્વેસ્ટર બનવું હોય તો આપણી પૈસા તો બનેગાની વેબસાઇટ વિઝિટ કરી લેજો, અથવા તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એ બી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજો. અમને અને તમને તરત જ 5 લાખ રૂપિયાના કોર્સીસ ફ્રી મળી જશે. અને હા, આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.